આપણે આ વિડીયોની શરૂઆત ક્રોસ ગુણાકારની વ્યાખ્યા અને અગાઉના વિડીયોમાં તેનું જે પરિણામ મેળવ્યું હતું તેનાથી કરીશું. બે શૂન્યેતર સદિશોનો ગુણાકાર, બે શૂન્યેતર સદિશોનો ડોટ ગુણાકાર બરાબર સદિશ એ નું મૂલ્ય ગુણ્યા સદિશ બી નું મૂલ્ય ગુણ્યા તે બંને સદિશ વચ્ચેના ખૂણાનું કોસાઇન. આપણે આ બંને બાબતથી આ વિડીયોની શરૂઆત કરીશું. ક્રોસ ગુણાકારની R3માં વ્યાખ્યા, તે ફક્ત R3માં જ વ્યાખ્યાયિત થાય છે. આપણે આ વિડીયોમાં આ પરિણામ મેળવવા માંગીએ છીએ. આ ક્રોસ ગુણાકારની લંબાઈ, ક્રોસ ગુણાકારની લંબાઈ જેને આ પ્રમાણે લખી શકાય, જો તમે આ બંનેનો ક્રોસ ગુણાકાર કરો તો તમને આ સદિશ મળે, પરંતુ જો તમે તેની લંબાઈ લો તો તમને એક સંખ્યા મળે, તમને અદિશ સંખ્યા મળે. આના બરાબર તે દરેક સદિશનું મૂલ્ય સદિશ એ નું મૂલ્ય ગુણ્યા સદિશ બી નું મૂલ્ય ગુણ્યા તે બંને વચ્ચેના ખૂણાનું સાઇન. તમે અગાઉ કદાચ જોઈ ગયા હશો કે ડોટ ગુણાકારની પાસે કોસાઇન હોય છે અને ક્રોસ ગુણાકારની પાસે સાઇન હોય છે. જો તમે ભૌતિક વિજ્ઞાનના વિડીયો જોયા હશે તો તમે આનો વિડીયો પણ જોયો હશે, જેમાં મેં આની પાછળની સમજ શું છે તેના પર એક આખો વિડીયો બનાવ્યો છે અને હું તમને તે એલ્જેબ્રાના સંદર્ભમાં પણ સમજાવીશ. હું ઈચ્છું છું કે તમે તે બધા વિડીયો ફરીથી જુઓ, પરંતુ આ વિડીયોમાં હું આ સાબિત કરવા માંગુ છું, આ અને આનો ઉપયોગ કરીને આ મેળવવા માંગુ છું. હવે આપણે આ પરિણામને સાબિત કરવાની શરૂઆત કરીએ. હું આ ક્રોસ ગુણાકારની લંબાઈનો વર્ગ લઈને શરૂઆત કરીશ. આપણે ક્રોસ ગુણાકારની લંબાઈ લઈએ અને તેનો વર્ગ કરીએ. અહીં આ A ક્રોસ B છે, તો હું અહીં આ સદિશની લંબાઈનો વર્ગ લઈશ. અને આપણે આ અગાઉના ઘણા બધા વિડીયોમાં જોઈ ગયા છીએ, જો આપણે યાદચ્છિક રીતે કોઈક સદિશ લઈએ અને પછી તેની લંબાઈનો વર્ગ કરીએ તો તેના બરાબર તે સદિશનો તે સદિશની સાથે જ ડોટ ગુણાકાર થાય, અથવા તેના દરેક ઘટકના વર્ગનો સરવાળો થશે. આ પ્રમાણે અહીં એક્સ એન ના વર્ગ સુધી. તો હવે આના બરાબર શું થાય? અહીં આના બરાબર આ સદિશ છે અને આ સદિશના ત્રણ ઘટકો છે, તેથી આ દરેક ઘટકના વર્ગનો સરવાળો થશે. માટે આના બરાબર આ ઘટકનો વર્ગ એ ટુ ગુણ્યા બી થ્રી ઓછા એ થ્રી ગુણ્યા બી ટુ આખાનો વર્ગ વત્તા આ ઘટકનો વર્ગ એ થ્રી ગુણ્યા બી વન ઓછા એ વન ગુણ્યા બી થ્રી આખાનો વર્ગ વત્તા આ ઘટકનો વર્ગ એ વન ગુણ્યા બી ટુ ઓછા એ ટુ ગુણ્યા બી વન આખાનો વર્ગ. હવે તેના બરાબર શું થાય? આપણે આ દરેક વર્ગનું વિસ્તરણ કરીએ. આપણે અહીં દ્વિપદીના વર્ગનું વિસ્તરણ કરી રહ્યા છીએ. આ પદ બરાબર એ ટુ નો વર્ગ બી થ્રી નો વર્ગ ઓછા આ બંને પદનો ગુણાકાર બે વાર થશે, બે ગુણ્યા એ ટુ એ થ્રી બી ટુ બી થ્રી. હું ફક્ત તેમને ક્રમમાં ફરીથી લખી રહી છું, વત્તા એ થ્રી નો વર્ગ બી ટુ નો વર્ગ, તે અહીં આ પદ છે. હવે તેમાં આ પદના વર્ગને ઉમેરીએ, વત્તા એ થ્રી નો વર્ગ બી વન નો વર્ગ ઓછા આ બંને પદનો ગુણાકાર ગુણ્યા બે બે એ વન એ થ્રી બી વન બી થ્રી વત્તા એ વન નો વર્ગ બી થ્રી નો વર્ગ. અને પછી અંતે આ પદનું વિસ્તરણ કરીએ, વત્તા એ વન નો વર્ગ બી ટુ નો વર્ગ ઓછા આ બંને પદનો ગુણાકાર બે વાર, બે ગુણ્યા એ વન એ ટુ બી વન બી ટુ વત્તા એ ટુ નો વર્ગ બી વન નો વર્ગ. હવે હું તેને એવા સ્વરૂપમાં લખીશ જે પછીથી ઉપયોગી થશે. માટે હું હવે એ વન નો વર્ગ એ ટુ નો વર્ગ અને એ થ્રી ના વર્ગને સામાન્ય લઈશ. માટે આના બરાબર એ વન નો વર્ગ. હવે એ વન ના વર્ગવાળા પદો કયા કયા છે? એક પદ આ છે અને એક પદ આ છે. માટે તેમાંથી એ વન ના વર્ગને સામાન્ય લઈએ, જેથી આપણી પાસે બી ટુ નો વર્ગ વત્તા બી થ્રી નો વર્ગ બાકી રહે. તેવી જ રીતે એ ટુ ના વર્ગને સામાન્ય લઈએ, એ ટુ ના વર્ગવાળું એક પદ આ છે અને બીજું પદ આ છે, તેથી આપણી પાસે કૌંસમાં બી વન નો વર્ગ વત્તા બી થ્રી નો વર્ગ બાકી રહે. અને તેવી જ રીતે આપણે એ થ્રી નો વર્ગ સામાન્ય લઈએ, એ થ્રી ના વર્ગવાળું એક પદ
આ છે અને બીજું પદ આ છે, તેથી આપણી પાસે કૌંસમાં બી વન નો વર્ગ વત્તા બી ટુ નો વર્ગ બાકી રહે. હવે આપણે આ તમામ વચ્ચેના પદ લખીએ અને તેમાંથી માઇનસ બે ને સામાન્ય લઈએ. માઇનસ બે કૌંસમાં એ ટુ એ થ્રી બી ટુ બી થ્રી વત્તા એ વન એ થ્રી બી વન બી થ્રી વત્તા એ વન એ ટુ બી વન બી ટુ આ પ્રમાણે. હવે આપણે થોડો સમય આ સમીકરણને આ પ્રમાણે જ રહેવા દઈએ, આપણે તેને એમ જ રાખીએ. પરંતુ યાદ રાખો કે અહીં આ સમીકરણ એ ક્રોસ બીની લંબાઈનો વર્ગ છે. હવે આપણે આ ડોટ ગુણાકારના પરિણામને લઈએ. આપણે જાણીએ છીએ કે સદિશ એ નું મૂલ્ય ગુણ્યા સદિશ બી નું મૂલ્ય ગુણ્યા તે બંને વચ્ચેના ખૂણાનું કોસાઇન બરાબર સદિશ એ ડોટ સદિશ બી થશે. તેના બરાબર આપણે આ બંને સદિશનો ડોટ ગુણાકાર લઈએ, માટે એ વન બી વન વત્તા એ ટુ બી ટુ વત્તા એ થ્રી બી થ્રી. હવે આપણે આ સમીકરણની બંને બાજુએ વર્ગ લઈએ, તેથી આપણને એ ની લંબાઈનો વર્ગ ગુણ્યા બી ની લંબાઈનો વર્ગ ગુણ્યા કોસાઇન સ્ક્વેર થીટા બરાબર સદિશ એ ડોટ બી આખાનો વર્ગ બરાબર અહીં આ આખી પદાવલીનો વર્ગ મળે. હવે આ આખી પદાવલીનો વર્ગ શું થશે? આ આખી પદાવલીનો વર્ગ લખવાને બદલે આપણે આ પદાવલીને ફરીથી તેની સાથે જ ગુણીએ, ગુણ્યા એ વન બી વન વત્તા એ ટુ બી ટુ વત્તા એ થ્રી બી થ્રી. આપણે હવે આ બંને બહુપદીનો ગુણાકાર કરીએ. સૌપ્રથમ આ પદ લઈએ અને તેનો ગુણાકાર આ આખી બહુપદી સાથે કરીએ. આ પદ ગુણ્યા આ પદ જે એ વનનો વર્ગ બી વનનો વર્ગ થશે, વત્તા આ પદનો ગુણાકાર આ વચ્ચેના પદ સાથે એ વન એ ટુ બી વન બી ટુ વત્તા એ વન એ થ્રી બી વન બી થ્રી. હવે આપણે આ પદ લઈએ અને તેનો ગુણાકાર આ આખાની સાથે કરીએ. એ ટુ બી ટુ ગુણ્યા એ વન બી વન જે અહીં આ પદ જ થશે, એ ટુ બી ટુ ગુણ્યા એ વન બી વન. મેં આ પદને આ પદની નીચે લખ્યું કારણ કે આ બંને પદ સમાન છે અને આપણે તેનું સાદુરૂપ આપવા માંગીએ છીએ. ત્યારબાદ આ પદનો આ પદની સાથે ગુણાકાર જે એ ટુનો વર્ગ બી ટુનો વર્ગ થશે, વત્તા અને હવે આ પદનો આ અંતિમ પદ સાથે ગુણાકાર જેના બરાબર એ ટુ એ થ્રી બી ટુ બી થ્રી થાય. ત્યારબાદ આપણે આ અંતિમ પદ લઈએ અને તેનો ગુણાકાર આની સાથે કરીએ. એ થ્રી બી થ્રી ગુણ્યા એ વન બી વન જે આ પદને સમાન છે, માટે એ વન એ થ્રી બી વન બી થ્રી. ત્યારબાદ આ પદનો ગુણાકાર આ પદ સાથે એ ટુ બી ટુ ગુણ્યા એ થ્રી બી થ્રી જે આ પદને સમાન છે, માટે વત્તા એ ટુ એ થ્રી બી ટુ બી થ્રી. અને અંતે આ પદ અને આ પદનો ગુણાકાર જેના બરાબર એ થ્રીનો વર્ગ બી થ્રીનો વર્ગ થાય. હવે જો તમે આ બધાનો સરવાળો કરો તો તમને શું મળે? તમને તેના બરાબર એ વનનો વર્ગ બી વનનો વર્ગ વત્તા એ ટુનો વર્ગ બી ટુનો વર્ગ વત્તા એ થ્રીનો વર્ગ બી થ્રીનો વર્ગ વત્તા તમને અહીં આ પદ બે વાર મળશે. તેવી જ રીતે તમને આ પદ પણ બે વાર મળશે અને તેવી જ રીતે તમને આ પદ પણ બે વાર મળશે. તેથી બે ગુણ્યા એ વન એ ટુ બી વન બી ટુ વત્તા એ વન એ થ્રી બી વન બી થ્રી વત્તા એ ટુ એ થ્રી બી ટુ બી થ્રી. હવે તમે અહીં કદાચ કંઈક રસપ્રદ જોઈ શકો. જો તમે આ બંનેની સરખામણી કરો તો અહીં
આ પદ એ આ પદ ને સમાન છે. A1 A2 B1 B2 આ પદ અને આ પદ સમાન છે. A1 A3 B1 B3 આ પદ અને આ પદ સમાન છે. અને તેવી જ રીતે A2 A3 B2 B3 આ પદ અને આ પદ સમાન છે. અને જ્યારે આપણે આનું વિસ્તરણ કર્યું તો આ વત્તા 2 ગુણ્યા આ છે, અને જ્યારે આપણે આનું વિસ્તરણ કર્યું તો તે ઓછા 2 ગુણ્યા આ છે. જોઈએ કે આપણે તેને સાદુરૂપ આપી શકીએ કે નહીં. જો આપણે આનો અને આનો સરવાળો કરીએ તો આપણે હવે તે કરીએ. A ક્રોસ B અને તેની લંબાઈનો વર્ગ વત્તા સદિશ A ની લંબાઈનો વર્ગ ગુણ્યા સદિશ B ની લંબાઈનો વર્ગ ગુણ્યા કોસાઇન સ્ક્વેર ઓફ થીટા. અને તેના બરાબર શું થાય? તેના બરાબર આ પદાવલી વત્તા આ પદાવલી થશે. આપણે તેનું થોડું સાદુરૂપ આપીએ. આપણે હમણાં જ કહી ગયા કે આ -2 ગુણ્યા આ છે અને અહીં -2 ગુણ્યા આ છે. હું તમને સ્પષ્ટ કરું, અહીં આ પદાવલી અને આ પદાવલી, અહીં આ બંને પદની નિશાની જુદી જુદી છે, તેથી તે બંને રદ થઈ જશે, તે બંને કેન્સલ થઈ જશે. અને આપણી પાસે શું બાકી રહે? તો અહીં આપણી પાસે આ વત્તા આ બાકી રહે. આપણી પાસે A1 નો વર્ગ છે, માટે A1 ના વર્ગના સહગુણકોનો સરવાળો કરીએ અને પછી તેમાં A3 ના વર્ગના સહગુણકોને ઉમેરીએ અને તેના બરાબર આપણને શું મળે? A1 નો વર્ગ ગુણ્યા આ સહગુણક વત્તા આ સહગુણક, B1 નો વર્ગ વત્તા B2 નો વર્ગ વત્તા B3 નો વર્ગ. હવે A2 ના વર્ગના સહગુણકો લઈએ, આ સહગુણક અને આ સહગુણક, તેમનો સરવાળો કરીએ, માટે B1 નો વર્ગ વત્તા B2 નો વર્ગ વત્તા B3 નો વર્ગ, અને પછી અંતે A3 નો વર્ગ લઈએ. A3 નો વર્ગ આ સહગુણક અને આ સહગુણક, B1 નો વર્ગ વત્તા B2 નો વર્ગ વત્તા B3 નો વર્ગ. હવે તમે અહીં જોઈ શકો, આપણી પાસે દરેક પદમાં B1 નો વર્ગ વત્તા B2 નો વર્ગ વત્તા B3 નો વર્ગ છે, તેથી આપણે તેને સામાન્ય લઈ શકીએ. માટે તેના બરાબર B1 નો વર્ગ વત્તા B2 નો વર્ગ વત્તા B3 નો વર્ગ. અને આપણી પાસે શું બાકી રહે? આપણી પાસે A વાળા બધા જ પદ બાકી રહે, ગુણ્યા A1 નો વર્ગ વત્તા A2 નો વર્ગ વત્તા A3 નો વર્ગ. માટે હવે આ બંને બાબતો એકબીજાને સમાન થાય. પરંતુ આના બરાબર શું છે? આપણે તેને બીજી કઈ રીતે લખી શકીએ? અહીં આના બરાબર B.B થશે, અથવા સદિશ B ની લંબાઈનો વર્ગ. અને આના બરાબર શું થાય? તેના બરાબર સદિશ A ની લંબાઈનો વર્ગ થશે, અથવા A.A. આપણે અહીં ડાબી બાજુ ફરીથી લખીએ. A ક્રોસ B અને તેની લંબાઈનો વર્ગ આ પ્રમાણે વત્તા સદિશ A ની લંબાઈનો વર્ગ ગુણ્યા સદિશ B ની લંબાઈનો વર્ગ ગુણ્યા કોસાઇન સ્ક્વેર ઓફ થીટા બરાબર આ થશે. હવે જો આપણે આ પદને બંને બાજુએથી બાદ કરીએ તો શું થાય? આપણને A ક્રોસ B અને તેની લંબાઈનો વર્ગ બરાબર, આપણે અહીં આ પદને બંને બાજુથી બાદ કરીએ તેથી અહીંથી તે કેન્સલ થઈ જશે, ઓછા સદિશ A ની લંબાઈનો વર્ગ ગુણ્યા સદિશ B ની લંબાઈનો વર્ગ ગુણ્યા કોસાઇન સ્ક્વેર ઓફ થીટા. હવે આપણે A² B² ને સામાન્ય લઈ શકીએ. તે બંને સદિશની લંબાઈ જ છે, માટે સદિશ A ની લંબાઈનો વર્ગ ગુણ્યા સદિશ B ની લંબાઈનો વર્ગ ગુણ્યા. હવે જો તમે અહીંથી આ સામાન્ય લઈ લો તો તમારી પાસે 1 બચે, 1 ઓછા કોસાઇન સ્ક્વેર ઓફ થીટા. અને 1 ઓછા કોસાઇન સ્ક્વેર ઓફ થીટા શું છે? જો તમને મૂળભૂત નિત્યસમ યાદ હોય તો સાઇન સ્ક્વેર થીટા વત્તા કોસાઇન સ્ક્વેર થીટા બરાબર 1 થાય. જો તમે બંને બાજુથી કોસાઇન સ્ક્વેર થીટાને બાદ કરો તો તમને સાઇન સ્ક્વેર થીટા બરાબર 1 ઓછા કોસાઇન સ્ક્વેર થીટા મળે. તેથી અહીં 1 - કોસાઇન સ્ક્વેર ઓફ થીટા
એ સાઇન સ્ક્વેર ઓફ થીટા થશે. અને હવે આપણે બંને બાજુ વર્ગમૂળ લઈએ માટે ક્રોસ ગુણાકારની લંબાઈ સદિશ એ ક્રોસ બી ની લંબાઈ બરાબર સદિશ એ નું મૂલ્ય ગુણ્યા સદિશ બી નું મૂલ્ય ગુણ્યા તે બંને વચ્ચેના ખૂણાનું સાઇન. આમ આપણને આપણું પરિણામ મળી ગયું. અહીં આપણે આ સાબિત કરવા માંગતા હતા.